શું તમે જાણો છો કે મિલેટ્સ કે બાજરી ઘણા સ્વાસ્થ્ય લાભો સિવાય કે ઉપરાંત ઓછા પાણી અને ખર્ચની જરૂર હોવા ઉપરાંત પર્યાવરણ માટે પણ ખૂબ સારા છે? ઓછા રોકાણ સાથે સૂકી જમીનમાં આ મિલેટ્સ એટલે કે બાજરી ઉગાડી શકાય છે અને તે આબોહવા પરિવર્તન પ્રત્યે પણ ઓછા સંવેદનશીલ હોય છે। સદીઓથી બાજરી આપણા આહારનો એક અભિન્ન અંગ રહ્યો છે। 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। ચાલો આપણે બાજરી અને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ વિશે વધુ જાણીએ। સ્વાગત છે આપનું પઠનતીમાં જ્ઞાનકા માઇક્રોડોઝ। ભારત સરકારે મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષ 2023 માટે પ્રસ્તાવને પ્રાયોજિત કર્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અને માર્ચ 2021માં તેના 75મા સત્રમાં 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। સૌથી પહેલાં તો મિલેટ્સ છે શું? મિલેટ્સ અથવા બાજરી એ નાના બીજવાળા ઘાસને વર્ગીકૃત કરવા માટેનો એક સામાન્ય શબ્દ છે, જેને ઘણી વખત ન્યુટ્રી સિરિયલ્સ પણ કહેવામાં આવે છે। તો બાજરી એ એક અનાજ નથી, એમાં ઘણા બધા અનાજ હોય છે, જેમ કે હાલમાં 130થી વધુ દેશોમાં ઉગાડવામાં આવતી બાજરી એશિયા અને આફ્રિકાના 50 કરોડથી વધુ લોકો માટે એક પરંપરાગત ખોરાક રહ્યો છે। ઠીક છે, પણ બાજરી જ શા માટે? કારણ કે બાજરી પ્રોટીન, ફાઈબર, ખનિજો, આયરન, કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત છે અને તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો છે અને એ ઉપરાંત તેમાં છે બાજરીની વિપુલ સંભાવનાઓને ઓળખીને ભારત સરકારે બાજરીને પ્રાથમિકતા આપી છે। આથી એપ્રિલ 2018માં બાજરીને ન્યુટ્રી સિરિયલ્સ તરીકે રીબ્રાન્ડ કરવામાં આવી હતી અને 2018ના વર્ષને બાજરીના રાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય મોટા પાયે બાજરીની માંગને અને પેદાશને પ્રોત્સાહન આપવાનો હતો। બાજરીનો થોડો ઇતિહાસ જાણીએ। બાજરી કે મિલેટ એ ભારતમાં ઉગાડવામાં આવતા પ્રથમ પાકોમાંનો એક હતો અને સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન તેના ઉપયોગના ઘણા પુરાવાઓ છે। બાજરી પરંપરાગત રીતે ખાવામાં આવતી હતી, પરંતુ 1960ના દાયકામાં હરિત ક્રાંતિ દ્વારા ખાદ્ય સુરક્ષા પર આપવામાં આવેલ ભારને કારણે બાજરીનો ઉપયોગ ઘટી ગયો અને તે લગભગ ભૂલાઈ ગયું। હરિયાળી ક્રાંતિ પહેલાં બાજરીની કુલ ખેતી કરાયેલા અનાજના આશરે 40% હિસ્સો હતો, જે વર્ષોમાં ઘટીને લગભગ 20% થઈ ગયો છે। છેલ્લા 4-5 દાયકામાં આ મિલેટ્સ એટલે કે બાજરીનું ઉત્પાદન ખૂબ જ ઘટી ગયું છે। આવો જાણીએ ભારતમાં ઉગતા આ મિલેટ્સ વિશે। ભારત 2020માં 41%ના હિસ્સા સાથે વિશ્વમાં મિલેટનો સૌથી મોટો ઉત્પાદક દેશ હતો। રાજસ્થાન ભારતમાં મિલેટ્સ ઉત્પાદન કરતું અગ્રણી રાજ્ય છે। એ ઉપરાંત આ 10 રાજ્યો હાલમાં ભારતમાં મિલેટ્સના ઉત્પાદનમાં લગભગ 100% હિસ્સો ધરાવે છે। ભારતમાં મિલેટ્સ મુખ્યત્વે ખરીફ પાક તરીકે ઉગાડવામાં આવે છે। એક મિનિટ, ભારતમાં 3 મુખ્ય પાક હોય છે। યુનાઇટેડ નેશન્સનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન
બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઉજવવા માટેની અગ્રણી એજન્સી છે. ભારતમાં સરકાર મિલેટને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે છે? બાજરીને જાહેર વિતરણ પ્રણાલીમાં સામેલ કરવામાં આવી શકે છે, જેમાં અત્યાર સુધી માત્ર ઘઉં અને ચોખા જ અપાય છે. તેમને આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજનાઓમાં સામેલ કરી શકાય છે. ખેડૂતોને આ બાબતનું જ્ઞાન, કૌશલ્ય અને પ્રોત્સાહન પણ આપી શકાય છે. યુનાઇટેડ નેશન્સે આવા અન્ય વર્ષોની પણ જાહેરાત કરી છે, જેમ કે 1 બાજરી અને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ વિશે બસ આટલું જ. અમે તમને સુખી અને સ્વસ્થ બાજરી વર્ષ 2023ની શુભેચ્છા આપીએ છીએ. અમને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. જોવા બદલ આભાર.